નમસ્કાર મિત્રો હું જિગ્નેશ ગઢિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજથી આપણે વીકલી કરંટ ક્વિઝ નામની નવી સિરીઝ લોન્ચ કરી રહ્યા છે આ વીકલી સિરીઝ અંતર્ગત આપણે આખા વીક દરમિયાન જે પણ ઘટનાઓ થઈ છે એનું ક્વિક રિવિઝન કરવાના છીએ અને ફટાફટ ક્વેશ્ચન આન્સર આપણે જોવાના છીએ તો આજની આ સિરીઝ અંતર્ગત આપણે વિડીયો લેક્ચરમાં સોળથી ત્રેવીસ મે ની વચ્ચે જે પણ ઘટનાઓ બની છે એનું ક્વિક રિવિઝન જોઈશું અને ક્વિક આપણે ક્વિઝ આન્સર જોવાના છીએ તો મિત્રો જેમણે પણ હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લે અને બાજુમાં રહેલા બેલ આઈકોનને પ્રેસ કરે જેથી તમને દરેક વિડીયોની માહિતી મળતી રહે તો ફટાફટ ક્વેશ્ચન આન્સર જોઈએ આજનો આપણો પ્રથમ ક્વેશ્ચન છે કે વૈશ્વિક ઉર્જા સંક્રમણ સૂચકાંક બે હજાર વીસમાં ભારત કેટલામાં સ્થાને છે આપણા ઓપ્શન અહીંયા આપેલા છે આન્સર જોઈ લઈએ આપણો આન્સર છે 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 સ્થાન ઉપર આપણે રહેલા ત્યાર પછીનો પ્રશ્ન કે તાજેતરમાં નવીનીકરણીય ઉર્જા વ્યવસાય માટે ખાલી જગ્યા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ઓપ્શન આપેલા છે ફટાફટ આન્સર જોઈ લઈએ આન્સર છે ઓએનજીસી ઓએનજીસી સાથે છે એ આ કરાર કરવામાં આવેલા છે

અવસ્થામાં ઇલેક્ટ્રોનની જોડી છે તે શોધવા માટે પ્રોટોકોલ વિકસિત કર્યો છે આવા પ્રકારના ક્વેશ્ચન છે એ પણ તમને ક્લાસ એક્ઝામિનેશનમાં પૂછી શકે છે તો આવા બધા ક્વેશ્ચન આન્સર છે જોતા રહેવું તો આન્સર જોઈ લઈએ આપણો આન્સર છે એ સત્યેન્દ્રનાથ બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સ એમને આ પ્રોટોકોલ વિકસિત કર્યો છે ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલ બાલ્ટિક કયા મહાદ્વીપ પર સ્થિત છે નીચે ઓપ્શન આપેલા છે આન્સર આન્સર જોઈ લઈએ તો આપણો છે સી યુરોપ છે એની અંતર્ગત લટાવિયા અને લિથુઆનિયા છે એ દેશોનો સમાવેશ થાય છે તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહે છે એ બાલ્ટિક સી છે એની નજીકમાં આવેલ છે એટલા માટે બાલ્ટિક સ્ટેટ અથવા બાલ્ટિક કન્ટ્રીઝ પણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ એમઆઈઆર એન્ડ કોવિડ નાઇન્ટીન ડેશબોર્ડ તૈયાર કર્યું છે ઓપ્શન અહીંયા આપેલા છે આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે એ આઈઆઈટી ગાંધીનગર એના દ્વારા આ ડેશબોર્ડ છે એ વિકસિત કરવામાં આવેલ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં બીસીજી વેક્સિન ચર્ચામાં છે તો બીસીજીનું પૂરું નામ જણાવો આવા પ્રકારના મિત્રો ક્વેશ્ચન છે ક્લાસ થ્રીમાં ખાસ કરીને પૂછવામાં આવતા હોય છે જે પણ વેક્સિન કે જે પણ આવી બાબતો ચર્ચામાં હોય તો તમારે ફટાફટ નોટ ડાઉન કરી લેવું તો અહીંયા ઓપ્શન આપેલા છે આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે બી બેસેલસ કેમેટ ગ્વેરિન અહીંયા પ્રોનાઉન્સિએશન બધાના અલગ અલગ હોઈ શકે છે તો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નીચેનામાંથી કઈ નાણાકીય સંસ્થા માટે સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ જાહેર કરવામાં આવી છે ઓપ્શન અહીંયા આપેલા છે આન્સર જોઈ લઈએ મિત્રો તો આપણો આન્સર છે એ ફાઈનાન્સ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન એજએફસી ત્યાર પછીનો આપણો ક્વેશ્ચન જોઈએ નેશનલ ટેસ્ટ અભ્યાસ એનટીએ મોબાઈલ એપ નીચેનામાંથી કોના દ્વારા વિકસાવવામાં આવી છે અહીંયા ઓપ્શન આપણને આપેલા છે તો ફટાફટ આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી મિત્રો આ જે નેશનલ ટેસ્ટ અભ્યાસ છે એની અંતર્ગત નીટ છે અને એ જ રીતે મેડિકલ એક્ઝામિનેશન એન્જિનિયરિંગ એક્ઝામિનેશન છે તો એ બધાની પ્રેક્ટિસ ટેસ્ટ અહીંયા લેવામાં આવે છે ફૂલ ટેસ્ટ લેવામાં આવે છે તો અહીંયા તમે પ્રેક્ટિસ કરી શકો છો તો જે લોકો છે ત્યાં નીટની તૈયારી કરતા હોય એન્જિનિયરિંગ રિલેટેડ એક્ઝામિનેશનની તૈયારી કરતા હોય તો આ એપ્લિકેશન એ ભરપૂર લાભ લઈ શકે છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર ફટાફટ જોઈ લઈએ તો આપણો આન્સર છે અઢાર મે અઢાર મે ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવે છે જો વર્ષ બે હજાર વીસની થીમ વિશે આપણે વાત કરીએ તો આ વખતની થીમ છે મ્યુઝિયમ ફોર ઇક્વલિટી ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન તો આ થીમ પણ તમારે મિત્રો ધ્યાનમાં રાખવાની છે ખાસ ધ્યાન રાખજો જે પણ દિવસ તમે પ્રિપેર કરો તો ખાસ કરીને એની થીમ છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેતી હોય છે અને એક્ઝામ થીમ પૂછવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સમર્થ યોજના જાહેર કરવામાં આવી ઓપ્શન આપેલા છે આન્સર જોઈ લઈએ આન્સર છે બી કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા સમર્થ યોજના છે જાહેર કરવામાં આવી ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યના તેલિયા રૂમાલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો અહીંયા ઓપ્શન આપેલા છે તો ફટાફટ આન્સર જોઈ લઈએ તો આન્સર છે તેલંગાણા મિત્રો આ જે તેલિયા રૂમાલ છે એને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવેલો છે તો તેલિયા રૂમાલ છે તો ખાસ ધ્યાન રાખજો રૂમાલ ઉપર છે તમે કન્ફ્યુઝ ના થતા અને સાડી પણ બનાવવામાં આવે છે તો આ એક પ્રકારનું ફેબ્રિક છે તેલિયા રૂમાલ છે એ અને એના દ્વારા અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ગોલ ગોલ એટલે કે ગોઈંગ ઓનલાઈન એઝ લીડર્સ પ્રોગ્રામ માટે નીચેનામાંથી કઈ કંપની સાથે ભાગીદારી કરવામાં આવી અહીંયા ઓપ્શન આપેલા છે ફટાફટ આન્સર જોઈ લઈએ તો આન્સર છે એ ફેસબુક સાથે છે એ પાર્ટનરશીપ એટલે કે ભાગીદારી કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા મી અન્નપૂર્ણા પહેલની શરૂઆત કરવામાં આવી અહીંયા ઓપ્શન આપેલા છે ફટાફટ આન્સર જોઈ લઈએ તો આન્સર છે મહારાષ્ટ્ર એટલે કે મહારાષ્ટ્ર દ્વારા મી અન્નપૂર્ણા પહેલ છે એની શરૂઆત કરવામાં આવી છે

ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ સમિતિની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો અહીંયા ઓપ્શન આપણને આપેલા છે આન્સર જોઈ લઈએ તો આન્સર છે ડીબી સેક્તકર આ સમિતિએ ભલામણો આપી બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અને એના દ્વારા હવે જે બીઆરઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે તો એ જે આપણી બોર્ડર છે તો ત્યાં અલગ અલગ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે અને તેને મજબૂત કરશે ત્યાર પ્રશ્ન જોઈએ કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ઓપ્શન આપણને આપેલા છે તો આન્સર જોઈ લઈએ મિત્રો તો આપણો આન્સર છે બી બાવીસ મે ખાસ ધ્યાન રાખજો આ વર્ષ બે હજાર વીસ ની થીમ જોઈએ તો એ થીમ છે અવર સોલ્યુશન આર ઇન નેચર તો આ થીમ પણ મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને દર વર્ષે બાવીસ મે આપણે આંતરરાષ્ટ્રીય જૈવ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કયા રાજ્યની સરકારે બ્રેક ધ ચેન કાર્ટૂન અભિયાન શરૂ કર્યું તો આન્સર જોઈએ તો આન્સર છે બી કેરલ કેરલ દ્વારા આ કાર્ટૂન અભિયાન છે એ શરૂ કરવામાં આવેલ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે હાલમાં જ વિશ્વ બેંક સમૂહ વર્લ્ડ બેંક જે ગ્રુપ છે તો એના નવા મુખ્ય અર્થશાસ્ત્રી છે એ કોણ બન્યું છે નીચે અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે સી છે તો એઓ જે વિશ્વ બેંક એમનું જે આખું ગ્રુપ છે તો એમના નવા મુખ્ય અર્થશાસ્ત્રી બનેલા છે ત્યાર પછીનો આપણો ક્વેશ્ચન જોઈએ કે સુકુન કોવિડ નાઇન્ટીન બીટ ધ સ્ટ્રેસ આ જે કાર્યક્રમ છે એ ક્યાં શરૂ થયો અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ ફટાફટ તો આપણો આન્સર છે ડી જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર છે ત્યાં પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી આ જે અસેસમેન્ટ રિપોર્ટ છે કોણ બહાર પાડે છે તો અહીંયા ઓપ્શન આપેલા છે ફટાફટ આન્સર જોઈ લઈએ તો આન્સર છે એફ એ ઓ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કઈ રાજ્ય સરકારે વૃદ્ધોની સુરક્ષા પ્રત્યે જાગૃતતા કેળવવા માટે મિશન ગ્રાન્ડ કેર જાહેરાત કરી તો અહીં ઓપ્શન આપેલા છે ફટાફટ આન્સર જોઈએ તો આન્સર છે સી કેરલ કેરલ દ્વારા આ મિશન ગ્રાન્ડ કેર છે એની જાહેરાત કરવામાં આવેલી છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે રક્ષા ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા ઓગણપચાસ ટકાથી કેટલી કરવામાં આવી ઓપ્શન આપેલા છે છે તો તો આન્સર આન્સર જોઈ લઈએ બી એ મર્યાદા હતી અને ત્યાંથી આપણે વધારીને ચિમ્મોતેર ટકા છે એ મર્યાદા કરી છે એટલે કે ચિમ્મોતેર ટકા સુધીનું રોકાણ છે એફડીઆઈ દ્વારા થઈ શકે છે ત્યાર પછીનો આપણો પ્રશ્ન જોઈએ તાજેતરમાં થયેલ એસસીઓ ની બેઠકની અધ્યક્ષતા કોને કરી હતી તો અહીંયા ઓપ્શન આપેલા છે ફટાફટ આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે સી રશિયા દ્વારા મિત્રો અહીંયા એસસીઓ ખાસ ધ્યાન રાખજો એસસીઓ એટલે કે શાંઘાઈ કોપરેશન ઓર્ગેના આઠ જેટલા સભ્યો રહેલા છે બીજું એના નામ તમે ખાસ ધ્યાન રાખજો આઠ સભ્યોમાં રશિયા રિપબ્લિક ઓફ કઝાકિસ્તાન કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન તજાકિસ્તાન ઇન્ડિયા પાકિસ્તાન અને ચાઈના તો આ આઠ જેટલા કન્ટ્રી છે આના મેમ્બર્સ રહેલા છે અલગ અલગ સમયે છે આની અલગ અલગ મિટિંગ્સ થતી હોય છે તો એસસીઓ છે એ આપણી એક્ઝામિનેશન માટે ખૂબ જ અગત્યનો ટૉપિક રહેલો છે એટલે આઠ સભ્ય દેશોના નામ દરેક વખતે કેઆમની મિટિંગ થાય છે સો એમનો મુદ્દો હોય છે એ તમારા ધ્યાનમાં રાખવાનું રહેતું હોય છે ત્યાર પછીનો આપણો આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ભારતમાં રજિસ્ટ્રાર જનરલ એ હાલમાં આંકડા રજૂ કર્યા તો રજિસ્ટ્રાર જનરલના આંકડા અનુસાર સૌથી વધુ બાળ મૃત્યુદર કયા રાજ્યમાં છે અહીંયા ઓપ્શન આપેલા છે ફટાફટ આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે એ મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ છે ત્યાં સૌથી વધારે બાળ મૃત્યુ છે યોર માઇન્ડ ઇઝ અ પાવરફુલ થિંગ વેન યુ ફિલ ઇટ વિથ પોઝિટિવ થોટ્સ યોર લાઈફ વિલ બિગીન ટુ ચેન્જ ખાસ ધ્યાન રાખજો કે આપણું જે મગજ છે એ જ સૌથી પાવરફુલ વસ્તુ રહેલી છે જો તમે પોઝિટિવ વિચારો છે એ દાખવશો પોઝિટિવ વિચારો રાખશો તો તમે કોઈ પણ વસ્તુ છે બદલી શકો છો તમારી લાઈફ તમે ચેન્જ કરી શકો છો એટલા પોઝિટિવિટી છે એ હંમેશા રાખવાની છે તમારે પોઝિટિવ માઇન્ડસેટ જાળવીને જ રાખવાનું છે કારણ કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં તમારે હર હંમેશ સંઘર્ષ કરવાનો છે જો તમે આ પોઝિટિવ માઇન્ડથી સંઘર્ષ કરશો તો તમે દુનિયામાં અને પોતાના જીવનમાં જરૂરથી બદલાવ લાવી શકશો તો મિત્રો આ સાથે જ આજનો આપણો વિડિયો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ જો તમને આ વિડીયો લેક્ચર છે એ પસંદ પડ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત સ્ટે હોમ સ્ટે સેફ